બારડોલી તાલુકાના હરિપુરા ગામ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની 126મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે રાજ્યના મંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પોલીસ જવાનો દ્વારા હરિપુરાથી બારડોલી સુધી સાયકલ રેલી યોજવામાં આવી હતી। સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની ઉજવણી માટે હરિપુરા અને બારડોલીમાં કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે હરિપુરા ગામે પ્રભાત ફેરી અને પોલીસ વિભાગ દ્વારા સાયકલ યાત્રા કાઢવામાં આવી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તેમજ સુરત રેન્જ આઈજી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ હરિપુરા અને બારડોલી મુકામે ભારતીય સ્વતંત્રતા સંગ્રામનું એક અદ્ભુત વ્યક્તિત્વ એટલે સુભાષચંદ્ર બોઝની જન્મ શતાબ્દી નિમિત્તે સંભારણાના અનુસંધાને હરિપુરાથી પ્રભાત ફેરી હમણાં નીકળી રહી છે અને સાથોસાથ સાયકલ રેલીનું પણ પ્રસ્થાન માનનીય મંત્રીશ્રી દ્વારા કરવામાં આવનાર છે, તથા બારડોલી ખાતે 9 વાગે એક અદ્ભુત માર્ચ પાસ્ટનું, બાઇક સ્ટન્ટનું, રાઇફલ ડ્રિલનું, સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। બ્લડ ડોનેશનનું પણ આયોજન ત્યાં બારડોલી ખાતે કરવામાં આવી રહ્યું છે। ભારતીય સ્વતંત્રતા સંગ્રામ અને આઝાદીની ચળવળના અનેક લડવૈયાઓમાંના એક વિરલ વ્યક્તિત્વ સુભાષચંદ્ર બોઝનું હરિપુરા ખાતે આગમન થયું હતું, એની પણ યાદો અને સંસ્મરણો આવનારા લોકો તમામ ફોર્સ એને પણ આજે યાદ કરી અને તાજું કરી રહ્યું છે। આઝાદી કા અમૃત મહોત્સવ 75 વર્ષની ઉજવણી સાથે G20 સમિટ દ્વારા વાસુદેવ કુટુંબકમ ભવનની સાથે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ 126મી સુભાષ બોઝની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે જયારે 23 તારીખે થવાની છે ત્યારે આજે બારડોલી તાલુકાના હરિપુરા ગામ એટલે ઐતિહાસિક ગામ જ્યાં સુભાષચંદ્ર બોઝ સુભાષચંદ્ર પટેલના ઘરમાં રહીને અંગ્રેજોને હરાવવા માટેનું કામ અહીંથી કર્યું હતું, તે ઐતિહાસિક ગામમાંથી આજે સવારે 500 યુવાનો પોતાની સાયકલ પરેડ કરીને બારડોલી મુકામે પહોંચશે અને ત્યાં ભવ્ય પરેડનું આયોજન આજે થઈ રહ્યું છે। માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આખા 23 તારીખે કલકત્તાથી આખા દેશને સુભાષચંદ્ર બોઝ સાહેબની જન્મ જયંતિની ઉજવણી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ત્યાંથી દેશને પ્રવચન કરશે અને આ કાર્યક્રમ ત્યાંથી સમિટ થશે, બારડોલીથી આગળ સુરત જશે અને સુરતમાં પ્રફુલભાઈ પાનસોડિયા, હર્ષભાઈ સંઘવી ના સાનિધ્યમાં કાર્યક્રમ પૂર્ણ થશે।